શું કહું તમને, આ તમારો પગાર ક્યારે થશે? મારે પેલા દૂધવાળાનું બિલ આપવાનું છે. હવે એને કે હમણાં અઠવાડિયું થોભી જાય, મારો કારખાનાનો પગાર નથી થયો. પગાર થશે ને એટલે આપી દઈશું. આવો ને મોહનભાઈ, બેસો. પરેશભાઈ, અમારા રૂપિયાનો તમે શું કર્યું? ક્યારે આપો છો મારા રૂપિયા? તમે વાયદા ઉપર વાયદા જ મારે જાવ છો. મોહનભાઈ, તમે હમણાં થોડોક સમય થોભી જાવ ને, તમારા રૂપિયા હું દૂધે ધોઈને આપી દઈશ. હવે તમે મને કહો, હું કેટલો ખમો? તમે મારી પાસેથી રૂપિયા લઈ ગયા 2 મહિનાનું કહીને, આજે 2 વર્ષ થયા. હવે કઈ ખમવાની પણ કઈ રીત હોય કે નહીં? ભાઈ, તમને તો ખબર છે ને કે અત્યારે મારી પરિસ્થિતિ કેટલી તંગ છે, અને મારો પગાર પણ કેટલો ટૂંકો છે, એટલે નથી પહોંચી વળાતો. ભાઈ, આવી રીતે જો ખમતો જ રહીશ ને તો તમે મને આખી જિંદગી રૂપિયા નથી આપી શકવાના. તો પછી શું મારા રૂપિયા જાતા કરી દેવાના? ના ના મોહનભાઈ, મારો કહેવાનો મતલબ એવો નથી. હું તો તમને બસ ખાલી એટલું કહું છું કે મને થોડોક તમે સમય આપો. નહીં પરેશભાઈ, હવે હું તમને એક દિવસની મહોલત નહીં આપું. તમે ગમે તેમ કરી અને મારા જે 3 લાખ રૂપિયા લેવાના છે ને એ મને તમે અર્જન્ટ કરી આપો. અરે પણ મોહનભાઈ, હું કેવી રીતે તમને પૈસા આપું? તમે મારી પરિસ્થિતિ તો જુઓ અત્યારે. જો ભાઈ, તારાથી રૂપિયા ના થતા હોય ને તો એનો રસ્તો છે મારી પાસે. જો તું મારી વાત માને તો હું તારું બધું દેણું માફ કરી દઉં. એવો તે કયો રસ્તો છે બોલો ને? તમે જે કહેશો ને એ હું કરવા તૈયાર છું. આ તારી દીકરી છે ને ગોપી, એને તું મારા દીકરા સાથે પરણાવી. જો ભાઈ પરેશ, કાં તો તું આ તારી છોકરીને મારા છોકરા સાથે પ્રણાવી દે, નહીતર મારે જે 3 લાખ રૂપિયા લેવાના છે ને એ તૈયાર રાખજે. સારી વાત તારી, સમજી ગયો? પણ મોહનભાઈ, મારી વાત તો સાંભળો. ના બેટા, તું જરાય ચિંતા ના કરીશ, રડીશ નહીં. અમે તારા લગ્ન બળજબરીથી ક્યારેય નહીં કરાવી. મમ્મી, એ મોહન કાકાનો છોકરો દારૂ પીવે છે, રખડી ખાય છે, એક નંબરનો હરામી માણસ છે. મમ્મી, હું એની સાથે લગ્ન નહીં કરું. બેટા, તું ચિંતા નહીં કર, હું કે તારા પપ્પા તારા લગ્ન એની સાથે નહીં કરાવીએ. પણ હવે આમાં તો શું કરવું ને શું ન કરવું ને મને તો કાંઈ સમજાતું નથી. એમાં સમજવા જેવું શું છે? આપણે એ દારૂડિયા સાથે આપણી છોકરીના લગ્ન નથી કરવાના, એટલે નથી કરવાના, બસ. તારી વાતને હું સમજું છું, પણ હવે કરવું પણ શું? પેલા મોહનભાઈ આપણું ઘર જોઈ ગયા છે, એ ગમે ત્યારે આવીને આપણી દીકરી ગોપીના હાથની માંગણી કર્યા કરશે. એ ભલે માંગણી કરે, પણ આપણે એને ચોખ્ખા મોડે ના પાડી દેવાની છે. હું મારી દીકરીને એના જનાવર જેવા છોકરા સાથે ક્યારેય નહીં પરણાવું. પણ રૂપલ,
આજકાલ કરી કરીને છેલ્લા 2 વર્ષથી હું મોહનભાઈને વાયદા આપું છું અને હવે આવે ને તો એને જવાબ આપવાની હિંમત મારામાં નથી, એને જવાબ તું જ આપી દેજે. હા તો આવા દો, આ વખતે મોહનભાઈને જવાબ હું આપી દઈશ. બેટા છાની રહી જા, નહીં રડીશ નહીં. એ દારૂડિયા છોકરા સાથે તારા લગ્ન તો હું ક્યારેય નહીં કરાવું. પછી શું વિચાર્યું તારી છોકરીના લગ્નનું? મેં તને 2 દિવસનો સમય આપ્યો હતો, તારો જવાબ નથી. મોહનભાઈ, અમે લોકોએ વિચાર કરી લીધો છે અને અમારો જવાબ તમારા દીકરા માટે ના છે. તમારો દીકરો દારૂડિયો છે, રખડેલ છે, એવા સાથે મારી ભોળી ગોપીને હું ક્યારેય નહીં પરણાવું. દારૂ પીવે છે મારો છોકરો, તમે શું થઈ ગયું? આ દુનિયામાં હજારો છોકરા દારૂ પીવે છે. વાહ મોહનભાઈ, દારૂ પીવે એને તમે સારી વાત ગણો છો. અરે જે દારૂ પીવે ને એ માણસ જાનવર જેવો થઈ જાય અને તમારો દીકરો જાનવર જ છે. બસ રૂપલબેન, તમે મારું અપમાન કરી રહ્યા છો. મોહનભાઈ, તમારે તમારું વધારે અપમાન ન કરાવવું હોય ને તો નીકળો મારા ઘરમાંથી બહાર. જતો રહીશ, હું અહીંથી જરૂર જતો રહીશ, પણ એક વાત કહેતો જાઉં છું. આ એક અઠવાડિયામાં મને મારા 3 લાખ રૂપિયા જોઈએ. જો મને મારા 3 લાખ રૂપિયા નથી મળ્યા ને તો આ તમારું ઘર પડાવી લેતા મને જરાય વાર નહીં લાગે. સમજી લેજો બેવ. ઉભા રહો મોહન કાકા. મોહન કાકા, હું તમારા છોકરા સાથે લગ્ન કરવા તૈયાર છું. તમે આપણા રોહન માટે એની દીકરી ગોપીનો હાથ માંગીને આવ્યા છો. તો શું કરું, આ આપણા કપાતર અને દારૂડિયા દીકરાને કોઈ છોકરી આપે તો એમ છે નહીં, એટલે મેં રૂપિયાના બદલે મેં એની દીકરી માંગી લીધી. સાચું કહું ને તો આપણો કપાતર દીકરો કુવારો રહી જાય ને તો ભલે રહી જાય, પણ આપણે આપણા આવા દીકરા ખાતર કોકની દીકરીને દુખી તો ન જ કરે. હવે તો સાને મની બેની મોઢામાં આવે એમ લવારો કરશો તો હું તારે તારા હગલાને આખી દીધી કુવારો રાખવાસ. બધો પપ્પા, મારા મમ્મીને કઈ કહેતા નહી હો, જો હું કહી દઉં છું તમને. નાલાયક, આ તારે લીધી આજે મારે ન કરવાના કામ કરવા પડે છે અને તું પછી સાવકારી ઠોકેશ. એલા ભાઈ, તું આ દારૂ ટીચવાનું બંધ કર અને કઈ કામ ધંધો કર. આમ રખડા રાખીશ તે સમાજમાં અમને કઈ ઊંચું જોયા જેવું નથી રહેવા દીધું. બસ મમ્મી, તું આ તારો લવારો કરવાનું બંધ કર. વગર જ આ પાડી દીધી, હાથે કરીને તારા પગ પર કુવાડો શું કામ માર્યો? તો શું કરું મમ્મી,
તમે જ કહો. જો હું લગ્ન માટે હા ના કહું તો એ મોહન કાકા આપણું આ ઘર આપણું આ ઘર પડાવી લેત અને આપણે આપણે ઘર બાર વગર ના થઈ જાત. અરે બેટા, આપણે ઘર બાર વગર ના થઈ જાત ને તો ક્યાંક રોડ પર પડ્યા રહેતે, રખડી ખાત, અરે ઝૂંપડું બાંધીને રહેતે. પણ તારે આવું નહોતું કરવું જોઈતું. અરે શરીરમાં કંઈ ગુમડું થાય ને અને દવા કરતા ન મટે ને તો એને ડામ તો ન જ દેવાય. હાથને કંઈ જાણી જોઈને કાપી ન નખાય. આ તે સમસ્યાનું સમાધાન નથી શોધ્યું બેટા, તે તો તારી જાતને આગમાં નાખી દીધી છે. મમ્મી, જિંદગીમાં ઊભી થયેલી સમસ્યા કોઈને કોઈ ભોગ તો માંગે જ છે અને એ ભોગ આપ્યા પહેલા એનું હલ નથી નીકળતો. તમે ચિંતા ના કરો મમ્મી, એ રોહન ભલે દારૂડિયો હોય પણ હું એની સાથે એડજસ્ટ કરી લઈશ. કેવી રીતે એડજસ્ટ કરી લઈશ? અરે તારામાં અને એનામાં જમીન આસમાનનું અંતર છે. તું લાખ પ્રયત્ન કરી લઈશ ને તો એની સાથે, એ જાનવર સાથે તું નહીં રહી શકીશ બેટા. મમ્મી, જો હું પરણીને કદાચ એ રોહન સાથે નહીં રહી શકું ને તો હું કૂવો પૂરી લઈશ. પણ હવે હવે આ લગ્ન તો હું કરીને જ રહીશ. મારી સાથે વાત તો કર. હું તારો ધનારો પતિ છું હવે. રોહન, મારા લગ્ન હજુ તમારી સાથે થયા નથી. જ્યાં સુધી મારા ને તમારા લગ્ન ના થાય ત્યાં સુધી તમે મને હાથ ના લગાડી શકો. છોડો, મને કહું છું. ચાલી, તું મને ના પાડે છે. મારી પત્ની થઈને તું મને હાથ લગાવવાની ના પાડે છે? મારી સામે એક શબ્દ આડાવડો બોલે છે ને, મારી મારી ને તોડી નાખે છે. છોડો મને. મમ્મી, હું બહાર જાઉં છું, હમણાં આવતી રહીશ. પણ બેટા ક્યાં જાય છે? શારદાબેને મને બહાર મળવા બોલાવી છે એટલે જાઉં છું. પણ શારદાબેને તને શું કામ બોલાવી? એ તો ખબર નથી મને, પણ જાઉં એટલે ખબર પડે. સારું, જઈ આવ બેટા, પણ જલ્દી આવતી રહેજે. સારું મમ્મી, હમણાં આવતી રહીશ.
દાદાબેને મને અહીં મળવા બોલાવી હતી ને એ હજી આવ્યા નથી. બેટા હું અહીંયા જ છું. શારદાબેન તમે મને અહીં શું કામ બોલાવી છે? બેટા હું જાણું છું કે મારા પતિએ તારી સગાઈ જબરજસ્તી મારા નપાવડ દીકરા સાથે કરી નાખી છે. હું એ પણ જાણું છું કે મારો દીકરો નપાવટ છે, એની સાથે તું ક્યારેય સુખેથી નહીં રહી શકે. કાકી હું જાણું છું કે તમારા દીકરા સાથે લગ્ન કરીને મારી જિંદગી નરક બની જવાની છે, પણ હું શું કરું, હું મજબૂર છું. બેટા મારા પતિએ આ લેણાની આડમાં લગ્નની શરત મૂકીને તમને બધાને મુશ્કેલીમાં મૂકી દીધા છે, પણ હું નથી ઈચ્છતી કે મારા નપાવટ દીકરાના લગ્ન તારી સાથે થાય. પણ કાકી મારી પાસે કોઈ બીજો રસ્તો પણ નથી. બેટા મને માફ કરજે, તારી પાસે એક રસ્તો છે. લે બેટા આ ઝેરની બોટલ છે અને આ પીને તું છૂટી જા આવનારી પીડામાંથી. બેટા વિચાર ન કર, છૂટી જા આવનારી પીડામાંથી. પી જા. નહીં ગોપી, તારે આમ આત્મહત્યા કરવાની કોઈ જરૂર નથી, કે તારું આ જીવન ટૂંકાવવાની પણ કોઈ જરૂર નથી. હું જાણું છું કે હું તારો પતિ થવાને જરા યોગ્ય નથી, એટલે તું ચિંતા નહીં કર, તું તારી રીતે તારું જીવન જીવી શકે છે. હા હું તારી સાથે કોઈ જબરજસ્તી નહીં કર, કે પછી હું તારી સાથે આમ પરાણે લગ્ન પણ નહીં કરું. છા ગોપી હું આજથી તને મુક્ત કરું છું. હા હું તને આજથી તારા આપેલા વચનમાંથી, તારા પપ્પાએ લીધેલા દેણામાંથી બંનેને મુક્ત કરું છું. તું જીવી શકે છે તારી રીતે.